અસામાજિક તત્વોનો આતંક, શિયાળો આવતા જ સક્રિય બની લૂંટ કરી ટોળકીઓ। પાટણ પંથકમાં લુખ્ખા અસામાજિક તત્વો સક્રિય થતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે। પાટણ મોતીસાથી સાઈબાબા મંદિર તરફ જવાના રસ્તે બે દિવસ પહેલા તારીખ 3/11/2020 ના રોજ બનેલી ઘટનાને લીધે આસપાસની તમામ સોસાયટીના રહીશોમાં ડરનો માહોલ છે। બે દિવસ પહેલા રાત્રિના સમયે સાઈધામ સોસાયટીના રહીશ જયમીનભાઈ પટેલ પોતાની પત્ની સાથે જમીને રોડ પર ફરવા નીકળ્યા હતા, ત્યારે અચાનક તેમની પાછળ એક બાઇક પર ત્રણ સવારી આવીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો। જયમીનભાઈ પાસે કઈ કિંમતી વસ્તુ ન હોવાથી પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। આ ઘટનાને પગલે જયમીનભાઈને સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરેલ હતો, ત્યારે મોડા મોડા પોલીસ તંત્રને જાણ થઈ હતી અને જયમીનભાઈ દ્વારા પોલીસને જાણ કરતા તેમની સુરક્ષા અને તે રસ્તા પર પેટ્રોલિંગ વધારવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે કેમેરામેન સુમિત મકવાણા, HBN TV ન્યૂઝ, પાટણ। ઝાપટ મારી હતી, એના ખિસ્સામાં હાથ કાઢવા પ્રયત્ન કર્યો હતો, પણ ધક્કો મારવાથી થોડું પડી જાય એવું થઈ ગયું હતું। અને અત્યારે હવે અમારે બહાર નીકળવું હોય તો અમને પણ બીક લાગે, અને અમારી છોકરીઓને રાત્રે મોડા નીકળવું હોય તો પણ એમને બીક લાગે બહાર નીકળતા। તો તમે પોલીસ બંદોબસ્ત કે એવું કંઈ પેટ્રોલિંગનું માંગો છો? હા, અમે માગીએ જો પોલીસનો એક પોઈન્ટ મૂકતા હોય અને અવર જવર ચાલુ રાખતા હોય તો અમારા માટે સારું, અમારી છોકરીઓ માટે પણ સારું રહે। રેડી, ગુડ ઇવનિંગ, હું જયમીન પટેલ, સાઈધામ સોસાયટી પાટણ, મોતીસા ગેટ બહાર પાટણ રહું છું। ત્યાં હું તારીખ 3/11/2020 રોજ રાત્રે એપ્રોક્સ 8:15 વચ્ચે વોકિંગ માટે નીકળ્યો હતો સાઈબાબા મંદિર તરફ। એ દરમિયાન ત્રણ બાઇક સવાર હતા, કે એક જ બાઇક ઉપર ત્રણ જણા, એમાંના ચલાવનાર સિવાય બાકીના બેરણા એકને પેન્ટના આગળ અને પેન્ટની પાછળની બાજુના ખિસ્સા ઉપર એકદમ ઝાપટ મારી, પણ નસીબ જો કે ખિસ્સાની અંદર કશું હોવા ના હોવાથી વસ્તુ ગઈ નથી, પણ હું પત્તા થોડોક બચી ગયો। મેં ધાર્યું તો હું દોડીને પકડી શકત, પણ પત્તા કદાચ પાછળથી જો એમના લોકો આવતા હોત તો એ મને કહેતો તો મારી વાઇફને ઈજા પહોંચાડી શકત, એ ડરથી હું એની સાથે જ રહ્યો, મારી વાઇફને જોડે જ રહ્યો। પણ હું એવું ઈચ્છું છું કે જે મારી જોડે ઘટના બની એ પાટણના કોઈ નાગરિક સાથે કે બહારના કોઈ પણ નાગરિક સાથે આ ઘટના થાય નહીં, સૌ સુખીથી એકદમ સેફ રીતે પોતપોતાના ઘેર કે પોતપોતાના કામે જઈ શકે એ માટે મેં મીડિયા અને આજે પોલીસ સ્ટેશનની અંદર કમ્પ્લેન આપી। દરમિયાન પોલીસ ઓફિસરે પણ મને સેફટી માટેની થોડી બાહેધરી આપી હતી કે પેટ્રોલિંગ વધારશે, થોડી દેખરેખ રાખશે, અને મીડિયાની અંદર થોડો પ્રતિસાદ પોઝિટિવ મળ્યો હતો। તમે રાતના સમયે નીકળો છો તો તમને હવે કોઈ ભયભીત લાગે છે ખરી? હા, પાટણ મોતીસા દરવાજાથી સાઈબાબાના રોડ સુધી થોડું ડર જેવું ખરું, કારણ કે આવી રોડ ઉપર કોઈ બમ્પ કે એવું કોઈ છે નહીં, એના કારણે વાહન ચાલક એકદમ ફૂલ સ્પીડમાં જતા હોય છે। તો સોસાયટીના કોઈ છોકરી હોય, કોઈ ઘરડા માણસ હોય કે કોઈ અજાણી વ્યક્તિ હોય, એને કોઈ નુકસાન ના થાય એ માટે પોલીસ પણ સહકાર કરશે એવી અપેક્ષા રાખીએ છીએ। આ ઘટના કેટલા વાગે બની હતી તમારી સાથે? ઘટના 3/11/2020 સવા 8:15 ની વચ્ચે છે।